નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ મહેસાણા જિલ્લાના ચરાડુ ગામ ખાતે, જ્યાં અહીંયા દાદાવાળા વાસમાં શ્રી નાથબાઈ માતાજીનું ખૂબ જ સુંદર મંદિર મઢાવેલો છે. વાસના યુવકોની દિવ્ય પ્રેરણાથી અહીંયા ભવ્યાતિ ભવ્ય નવચંડી મહાયજ્ઞનું દ્વિદિવસીય આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા તથા ધ્વજાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તથા રાત્રિના સંતવાણીનો સુંદર કાર્યક્રમ યોજાયો હતો. અને દ્વિતીય દિવસે આજરોજ માતાજીના 56 ભોગ અન્નકૂટ સહિત ભવ્ય નવચંડી મહાયજ્ઞ યોજાયો હતો, જેમાં સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરીને લોકોએ ભોજન પ્રસાદનો લાહવો માણ્યો હતો. મોહલ્લાના માણસો શ્રમિક વર્ગમાંથી આવતા હોવા છતાં પણ આવું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેની સંપૂર્ણ માહિતી રણજીતસિંહજી દ્વારા આપવામાં આવી હતી. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? શ્રીમાન, મારું નામ રણજીતસિંહ ભારતુજી ઝાલા. રણજીતસિંહજી, આ મંદિર કયા માતાજીનું છે, કઈ જગ્યાએ આવેલું છે એની માહિતી આપો. આ મંદિર મહેસાણા જિલ્લાના ચરાડુ ગામમાં દાદાવાળા વાસમાં શ્રી નાથભાઈ માતાજીનું મંદિર છે. આ મંદિરનો શું ઇતિહાસ છે અને આની સ્થાપના ક્યારે કરવામાં આવી છે? આ મંદિરનો ઇતિહાસ તો બહુ ગહેરો છે અને આનું વર્ષો પહેલાં સ્થાપન કરવામાં આવેલું હતું. ઘડિયા વખતનું અમારી 10-12 પેઢી આમાં નામે જતી રહી, ત્યારથી માતાજીની અમે પૂજન વિધિ કરીએ છીએ. ધાર્મિક ઉત્સવમાં સર આમાં એવું છે કે કાળી ચૌદશના દિવસે બહુ મોટા પાયે અમારા ગામની અંદર આયોજન કરવામાં આવે છે. દરેક મંદિરોની અંદર અલગ અલગ પ્રકારના પ્રોગ્રામો અને ગરબાનું આયોજન કરવામાં આવે છે. અહીંયા આજે શું કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું છે? અહીંયા અમારે 15 અને 16 તારીખનું માતાજીના નવચંડી યજ્ઞ અને આજે સાંજે સંતવાણીનો પ્રોગ્રામ છે અને માતાજીની ધજાનો આજે વરઘોડો કાઢવાનો છે. આવતીકાલે જમણવાર અને હવનનો પ્રોગ્રામ કરેલો છે. પ્રેરણા મળવામાં એ એક ઊંડો ઇતિહાસ છે કે આજ સુધી મંદિરમાં મેં એવું કંઈ કામ કર્યું નહોતું, પણ માતાજીની એવી આજ્ઞા થઈ અને છોકરા જાગૃત થયા એટલે માતાજીનો નવચંડી યજ્ઞ કરવાનું અમે આયોજન કર્યું છે. માતાજી કેવી રીતે શ્રદ્ધાને આસ્થાનું કેન્દ્ર છે? પહેલા તો એની માતાજી એ દીકરીઓ પ્રત્યે એટલી બધી સહાનુભૂતિ દાખવે છે કે દીકરીઓને પડતા બોલે એની સહાયતા કરે છે અને અમારા જે પાછળની પેઢીના છોકરાઓ ખરા એમને પણ માતાજી રૂબરૂ સાક્ષાત વાતો કરેલી છે.